नमस्कार, G24 लाइव न्यूज में आपनु स्वागत छे। आणंद नगरपालिकानी प्रथम सामान्य सभा आजे टाउन हॉल खाते पालिकाना उपप्रमुख छायाबा झालाना अध्यक्ष स्थाने योजाई हती, जेमा अंदाजित 103 करोड़नी आवक दर्शावतुं अने 102 करोड़नो अंदाजित खर्च अने वर्षना अंते 85 लाखनी पुरांत दर्शावतुं वर्ष 2021-22 बजेट सर्वानुमते मंजूर करवामां आव्युं हतुं। नगरपालिकाना उपप्रमुख अने सभाना प्रमुख छायाबा झालाए वर्ष 2021-22 बजेट रजू कर्युं हतुं। आ बजेटमां वर्ष दरमियान घरवेरानी आवक तेमज कर आवक अने सरकारनी ग्रांटो मळीने कुल अंदाजे 103 करोड़नी आवक दर्शावामां आवी छे अने वर्ष दरमियान 102 करोड़नी खर्च अंदाजवामां आव्यो छे, ज्यारे वर्षना अंते 85 लाखनी पुरांत दर्शावतुं बजेट रजू कर्युं हतुं, जेने सत्ताधारीओ अने विपक्ष द्वारा सर्वानुमते मंजूर करवामां आव्युं हतुं। आ बजेटमां भालेज रोड टाँकी पासे नवो बोररूम बनावा माटे 4 लाख रुपया, शहेरना जुदा जुदा विस्तारमां नवी पाणीनी पाइपलाइन माटे 5 लाख रुपया, शहेरमां जुदा जुदा बोरकूवा बनावा माटे 11 लाख रुपयानी फाळवणी करवामां आवी हती। आ बેઠકમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરના વિકાસના હિતમાં આજે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। નમસ્તે, સૌ પ્રથમ તો હું આજે આપ લોક જાણો છો તે મુજબ પ્રમુખ શ્રી કોરોનાગ્રસ્ત હોવાથી બજેટ બેઠક હતી અને એ મારા પ્રમુખ સ્થાનમાં રહેવામાં આવી છે, તો સૌ પ્રથમ તો હું આદ્યશક્તિ અંબામાં અને 33 કરોડ દેવતાને નમન કરીશ અને વિનંતી કરીશ કે આ બજેટ જે રજૂ થયું છે એ નાણાં આણંદની પ્રજાની સુખકારી માટે વપરાય। અત્રે આપ મીડિયાનો પણ એટલો જ સાથ આણંદના વિકાસ માટે રહેશે, તો આપ બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ આણંદના વિકાસ માટે આટલી મદદ કરો છો અને અમારા ચૂંટાયેલા 33 કાઉન્સિલરોની મંજૂરીથી આપણે અંદાજિત 102 કરોડ 89 લાખ રૂપિયાનું આવક અને તેની સામે અંદાજિત 102 કરોડ 4 લાખ રૂપિયાનો ખર્ચ અને બાકી પુરાન 85 લાખ સાથે બજેટની રજૂઆત કરી છે અને જે રીતે અમારા જિલ્લા પ્રમુખ અને શહેર સંગઠન અને કાઉન્સિલરો મુજબ સૌનો સાથ સૌનો વિકાસ એ જ ભાજપનો નારો છે અને આપ લોકો પ્રજાજનોના વિશ્વાસ થકી જ અમે જનતાનો સથવારો મેળવ્યો છે અને આવો આપણે સાથે મળી આ બજેટને વધાવીએ અને જેથી આણંદ એક રૂડું પ્રગતિશીલ અને સમૃદ્ધ બને એ જ BJP અને સર્વ આણંદની જનતાનો નારો હોઈ શકે। આ સિવાય આણંદની જનતા માટે આ બજેટ જે રજૂ કરાયું છે એ કોઈ જ ભેદભાવ વગર હવે ચૂંટણી પતી ગઈ છે અને જેવી રીતે મોદીજીનો નારો છે કે વિકાસ એ જ અને સેવા પ્રજાની એ જ અમારા નગરસેવકોની જવાબદારી હોઈ શકે, તો એ જ અમારા જિલ્લા પ્રમુખનો પણ આદેશ છે અને એ જ આદેશ સાથે અમે તમામ કાઉન્સિલરો આ બજેટના મદદથી આણંદનો વિકાસ સમૃદ્ધિ અને આણંદના માટે કામ કરશું એવી આપને ખાતરી આપીએ છીએ।